આજે રાત્રિના સમયે બોમ્બેથી નીકળેલી ટ્રેન સાવરકુંડલમ કામે આવવાની છે. 1300 મુસાફરો સાથેની આ ટ્રેન સાવરકુંડલમ કામે આવશે, જેમાં 950 મુસાફરો અમરેલી જિલ્લાના છે. આ બાબતેની તમામ કામગીરીની નોંધ લેવા માટે અને તેની તપાસ કરવાના હેતુ સાથે કલેક્ટર ત્યાંની મુલાકાતે પહોંચેલા હતા. આજે રાત્રે મુંબઈથી સાવરકુંડલા સ્પેશિયલ ટ્રેન આવવાની છે. 1300 મુસાફરોને લઈને બોરીવલીથી સાવરકુંડલા પ્રથમ ટ્રેન આવવાની છે. 950 મુસાફરો અમરેલી જિલ્લાના અને 300 મુસાફરો જૂનાગઢ જિલ્લાના રહેશે. અમરેલી કલેક્ટર આયુષ ઓક અને ડીડીઓ તેજસ પરમારની ટીમની તૈયારી કરવામાં આવેલી છે. આવનારા તમામ મુસાફરોનું રેલવે સ્ટેશન પર સ્ક્રીનિંગ કરી 24 કલાક સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવશે. મુંબઈથી સૌરાષ્ટ્રના વતનીઓની બીજી ટ્રેનનું પણ બુકિંગ શરૂ થયેલું છે. સાવરકુંડલા રેલવે સ્ટેશન પર સાફસફાઈ શરૂ કરવામાં આવેલી છે. સાવરકુંડલા રેલવે સ્ટેશનની મુલાકાતે અમરેલી કલેક્ટર પહોંચેલા હતા. મુંબઈથી સાવરકુંડલા પેસેન્જર ટ્રેન આવતી હોવાની જાણની સાથે તમામ લોકો કાર્યરત થયેલા છે અને કલેક્ટર ખુદ જાત તપાસ કરવા માટે પહોંચેલા હતા. બોરીવલીથી સાવરકુંડલા આવનારી ટ્રેનની વ્યવસ્થાનું કલેક્ટરે સૂચનાઓ આપી અને અનુસંધાન સાધેલું હતું. સાવરકુંડલા રેલવે અધિકારીઓ, જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને મામલતદાર તમામ લોકો ઉપસ્થિત રહેલા હતા. બસ હા